ફક્ત ચુંબકીય ક્ષેત્ર જ ગતિમાન વિદ્યુત ભાર પર બળ લગાડી શકે એવું નથી. આ વિડીયોમાં આપણે એ શીખીશું કે ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. અહીં કોઈક પ્રકારની સંમિતિ છે અને પછી જ્યારે આપણે કલનશાસ્ત્ર શીખીશું ત્યારે જોઈશું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ એક સિક્કાની બે બાજુઓ છે, જેને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પણ કહી શકાય. પરંતુ અત્યારે આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે આપણે ફક્ત એ જોઈશું કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે અથવા ગતિમાન ઇલેક્ટ્રોન પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. ધારો કે મારી પાસે એક તાર એટલે કે વાયર છે. આ તારમાંથી કેટલોક વિદ્યુત પ્રવાહ કેપિટલ આઈ પસાર થાય છે, જેના કારણે આ વાયર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને તે ચુંબકીય ક્ષેત્રનો આકાર આ વાયરની આસપાસ સમકેન્દ્રી વર્તુળ થશે. હું તમને તે દોરીને બતાવું. ચુંબકીય ક્ષેત્ર અહીં પાછળથી પસાર થશે, ત્યારબાદ આગળ આવશે અને કંઈક આ પ્રમાણે જશે. અથવા તમે તેને બીજી રીતે પણ જોઈ શકો. ધારો કે આ વાયરને આ વિડીયોના સમતલમાં મૂકેલો છે, તો અહીં આ વાયરની ડાબી બાજુએ ચુંબકીય ક્ષેત્ર સ્ક્રીનમાંથી બહાર આવશે અને આ વાયરની જમણી બાજુએ ચુંબકીય ક્ષેત્ર સ્ક્રીનમાં દાખલ થતું હોય એવું લાગે. આ પ્રમાણે અહીં તમે તેની કલ્પના કરી શકો. જો આપણે આ આકૃતિ જોઈએ તો આ બંને બાજુ તે સ્ક્રીનને છેદે છે. અહીં આ સ્ક્રીનનો પાછળનો ભાગ છે અને આ સ્ક્રીનનો આગળનો ભાગ આવશે. અહીં આ બાજુ તે સ્ક્રીનમાંથી બહાર નીકળતું હોય એવું લાગે અને આ બાજુ તે સ્ક્રીનમાં દાખલ થતું હોય એવું લાગે. આશા છે કે તે તમને સમજાઈ ગયું હશે. હવે તે આ જ પ્રમાણે પરિભ્રમણ કરશે એવી કઈ રીતે ખબર પડે? આપણે તેને ક્રોસ ગુણાકાર પરથી જાણી શકીએ, પરંતુ હું અત્યારે એના વિશે વાત કરીશ નહીં. તમે તેના માટે જુદા જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકો. કલ્પના કરો કે તમે તમારા જમણા હાથે આ વાયરને પકડેલો છે અને તમારો અંગૂઠો આ વિદ્યુત પ્રવાહની દિશામાં છે. આમ જો તમે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં જતો હોય એ રીતે વાયરને પકડો તો તમારી આંગળીઓ જે દિશામાં આવશે એ ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. હું તમને દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું. આ મારો જમણો હાથ છે, કંઈક આ પ્રમાણે, અને જમણા હાથનો અંગૂઠો ઉપરની તરફ જાય છે અને મારો હાથ આ રીતે વાયરની આસપાસ વીંટળાયેલો છે. મારી આંગળીઓ કંઈક આ પ્રમાણે આવશે. આ મારા હાથની શીરાઓ છે અને અહીં આ નખ છે. તમે અહીં જોઈ શકો કે જો તમે આ સમાન તારને પકડો, તમે આ સમાન વાયરને પકડો, તો અહીં મારો અંગૂઠો એ વિદ્યુત પ્રવાહની દિશામાં જાય છે અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? તે મારી આંગળીઓની દિશામાં આવશે. મારી આંગળીઓ વાયરની ડાબી બાજુએ આ બાજુએ બહાર આવે છે અને અહીં જમણી બાજુએ તે અંદરની તરફ જાય છે, તે સ્ક્રીનની અંદરની તરફ જાય છે. હવે આપણે તેનું માપન કઈ રીતે કરી શકીએ? તે પહેલા આપણે તેની થોડી વધારે સમજ મેળવીએ. તમે આ વાયરની જેમ જેમ નજીક જશો તેમ તેમ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તમને મળતું જશે અને જો તમે વાયરથી દૂર જાઓ તો તમને મળતું ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હશે. તમે કલ્પના કરો કે આ ચુંબકીય ક્ષેત્ર ફેલાઈ રહ્યું છે. જો તે વધારે ને વધારે દૂર થતું જાય તો તેનો ફેલાવો ખૂબ જ મોટા પરિઘ પર થશે અને હું તમને તેના આધારે જ સૂત્ર આપવા માંગુ છું. ચુંબકીય ક્ષેત્ર માટેના સૂત્રમાં ક્રોસ ગુણાકાર પણ આવશે, પરંતુ અત્યારે તમારે તેના વિશે વિચારવાની જરૂર નથી. તમે ફક્ત એટલું જાણો કે જો વિદ્યુત પ્રવાહની દિશા આ હોય તો ચુંબકીય ક્ષેત્રનો આકાર આ પ્રમાણે આવે અને જો વિદ્યુત પ્રવાહની દિશા નીચેની તરફ હોય તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ જશે, પરંતુ તે આ વાયરની આસપાસ સમકેન્દ્રી વર્તુળમાં હશે. હવે આ ક્ષેત્રનું માન શું થાય? ચુંબકીય ક્ષેત્રનું માન બરાબર મ્યુ, જે એક ગ્રીક શબ્દ છે તેનો અર્થ હું તમને થોડી જ વારમાં સમજાવીશ, ગુણ્યા વિદ્યુત પ્રવાહ ભાગ્યા 2πr. અહીં r એ વાયરથી તમે કેટલા દૂર છો તે દર્શાવે છે. જેમ જેમ તમે આ વાયરથી દૂર જાઓ તેમ તેમ r ની કિંમત વધતી જશે અને તેના કારણે આ ચુંબકીય ક્ષેત્રનું માન ઓછું થતું જાય, તે નિર્બળ બનતું જાય અને અહીં 2πr એ વર્તુળના પરિઘ જેવું જ છે.
હું આ સૂત્રને સાબિત કરવાની નથી, પરંતુ તમને અહીં વર્તુળનો પરિઘ મળે છે અને તે યોગ્ય છે, કારણ કે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનો આકાર વર્તુળ છે. હવે આ મ્યુનો અર્થ શું થશે? જે યુ જેવો દેખાય છે તે વાયર જેનો બનેલો છે તે પદાર્થની પરમીએબિલિટી એટલે કે પારગમ્યતા છે. આ વાયર રબરમાંથી પસાર થાય છે કે શૂન્યાવકાશમાંથી પસાર થાય છે કે પાણી અથવા ધાતુ અથવા હવામાંથી પસાર થાય છે તેના આધારે તેના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જુદી જુદી હશે. અને સરળતા ખાતર આપણે મોટે ભાગે એવું ધારી લઈએ છીએ કે તે હવામાંથી પસાર થાય છે અને હવા માટે પરમીએબિલિટીની કિંમત શૂન્યાવકાશ માટેની પરમીએબિલિટીની કિંમતની ઘણી જ નજીક છે. આપણે તેને શૂન્યાવકાશની પરમીએબિલિટી કહીએ છીએ, જેને આ રીતે દર્શાવવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. આપણે આ સૂત્રમાં આ બધાની કિંમત મૂકીએ. ધારો કે વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર છે અને હું અહીં આ બિંદુને પસંદ કરીશ, જે આ વાયરથી 3 મીટર જેટલું દૂર છે. હવે મારો પ્રશ્ન એ છે કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્રનું માન શું થાય? તેનું માન શોધવું સરળ છે. આપણે આ સૂત્રમાં કિંમત મૂકીશું. હું અહીં ધારી લઈશ કે આ વાયર હવા અથવા શૂન્યાવકાશમાંથી પસાર થાય છે. શૂન્યાવકાશની પરમીએબિલિટીને આપણે μ0 વડે દર્શાવીએ છીએ, માટે ચુંબકીય ક્ષેત્રનું માન બરાબર μ0, જેની કિંમત 4π × 10⁻⁷ છે, અહીં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 2 છે, ભાગ્યા 2πr. અહીં r શું છે? અહીં આ બિંદુ વાયરથી 3 મીટર જેટલા અંતરે છે, માટે r 3 થશે. અહીંથી આ 2 કેન્સલ થઈ જશે, આ પાઈ પણ કેન્સલ થઈ જશે, માટે આપણને આના બરાબર 4 × 10⁻³/3 મળે. હવે આપણે તેની ગણતરી કરવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 4 × 10⁻⁷ / 3 તેનાથી આપણને 1.33 × 10⁻⁷ ટેસ્લા મળે. આમ આ ચુંબકીય ક્ષેત્રનું માન બરાબર 1.3 × 10⁻⁷ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે અને આ ખૂબ જ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર છે. આમ ફક્ત ચુંબકીય ક્ષેત્ર ગતિમાન વિદ્યુત ભારને કે વિદ્યુત પ્રવાહને અસર કરી શકે નહીં, પરંતુ ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. અને આ વિદ્યુત ક્ષેત્ર માટે પણ સાચું છે. સ્થિત વિદ્યુત ભાર પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર વડે ધક્કો મારવામાં આવે છે અથવા તેને ખેંચવામાં આવે છે અને તે સ્થિત વિદ્યુત ભાર પોતાનું જ સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. તમે જેમ જેમ ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરશો તેમ તેમ તમને સમજાશે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એક જ સિક્કાની 2 બાજુઓ છે. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત 2 વાયરને એકબીજાના સમાંતરમાં મૂકીએ તો શું થાય. તેઓ કદાચ આકર્ષણ પામી શકે અથવા અપાકર્ષણ પામી શકે.